નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ છે ધોરણ 3 વિષય આસપાસ, એમાં પાઠ 9 આવરે વરસાદ. બાળમિત્રો, આપણે 1 થી 8 પાઠ જોઈ ગયા, બરોબર? આજે આપણે નવો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે આવરે વરસાદ. વરસાદ ક્યારે આવે બાળકો? ચોમાસામાં, બરોબર? વરસાદ આવે એટલે તમને મજા આવે. ચાલો તે આપણે પાઠ 9માં આપણે આજે આગળ અભ્યાસ જોઈએ વરસાદ વિશે. તો બાળકો, અહીંયા આગળ એક વાર્તા જેવું આપ્યું છે આવરે વરસાદમાં. હાથીનું ચિત્ર છે, બરોબર? કેળાનું છે, દેખાય છે ને પાઠ્ય પુસ્તકમાં? તો ચાલો આપણે એ વાર્તા જોઈએ. આવરે વરસાદમાં અપ્પુ કેળા ખાય છે. અહીંયા આગળ તમને અપ્પુ એવું નામ આપ્યું છે. અપ્પુ નામ કોનું હોય? તો કે છે હાથીનું હોય. તો આ હાથી, એને કેળા બહુ પસંદ છે. અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષમાંથી કેળા તોડે છે અને ખાય છે, બરોબર? અહીંયા આગળ કેળાનું વૃક્ષ છે, એના પરથી રોજ એ કેળા તોડે છે અને ખાય છે, કારણ કે તેને કેળા બહુ ભાવે છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે, બરોબર? વરસાદ ન પડે એટલે કેળાના વૃક્ષને પાણી ન મળે, તેથી તે વૃક્ષ સુકાઈ જાય છે, બરોબર? તમને એ તો ખ્યાલ હોય, વૃક્ષને તાજું માજું રાખવા માટે એના પર પાણી છાંટવું જોઈએ, પાણી રેડવું જોઈએ. તો કે છે વરસાદ પડ્યો ન હતો એટલે કેળાના વૃક્ષને પાણી મળ્યું ન હતું, જેથી તેના પાન નમી પડ્યા હતા. અપ્પુને થયું, મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. એટલે અપ્પુને વિચાર આવ્યો કે વરસાદ પડતો નથી એટલે મારે આ કેળાના વૃક્ષને પાણી પીવડાવવું જોઈએ, જેથી કરીને તે સરસ તાજું મજું થઈ જાય અને મને રોજ કેળા ખાવા મળે. એટલે કે છે મારે મારી સૂંઢમાં પાણી ભરી લાવી અને આ કેળાના વૃક્ષ ઉપર છાંટવું જોઈએ. તેણે તો નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો. તેણે ધરાઈને પાણી પીધું. તેણે તેના શરીરની સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું, બરોબર? ગરમી સખત પડતી હતી અને આ નદીમાં પાણી સરસ ભરેલું હતું. તે જોઈને અપ્પુ ખુશ થઈ ગયો. તેણે તો પહેલાં ધરાઈને પાણી પીધું અને પછી શું કર્યું, પોતાને પણ ગરમી લાગતી હતી એટલે સૂંઢમાં પાણી ભરી ભરીને પોતાના શરીર ઉપર એણે છાંટવા માંડ્યું. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં પણ નાખ્યું. પછી નદીમાંથી સૂંઢમાં પાણી ભરી લાવીને કેળાના વૃક્ષ ઉપર છાંટવા માંડ્યું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષ જીવંત બન્યા. જીવંત બન્યા એટલે જે નમી પડ્યા હતા ને તે સરસ તાજા થઈ ગયા. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લાવીશ. શું કહ્યું અપ્પુએ કેળાના વૃક્ષને? એની સામે જોઈ અને કીધું કે તમે મને દરરોજ સ્વાદિષ્ટ કેળા આપો છો એટલે હું પણ તમને રોજ મારી સૂંઢમાં પાણી ભરી લાવી અને પીવડાવીશ. એટલે હવેથી દરરોજ હું તમને પાણી આપીશ. તો બાળકો, અહીંયા આગળ આવરે વરસાદ પરની વાર્તા પૂર્ણ થાય છે, બરાબર? એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વરસાદ ન પડે તો ખેતી બધી સુકાઈ જાય છે, વૃક્ષો પણ સુકાઈ જાય છે. એટલે વૃક્ષોને પાણી માટે વરસાદ ઉપર આધાર રાખવો પડે છે. આપણે પાછળ આ વાર્તાની પાછળ થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે તે જોઈએ, બરાબર? કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? કેળાના વૃક્ષને પાણી નહોતું મળ્યું તો શું થયું હતું? તો આપણે જોયું હતું આગળ વાર્તામાં કે કેળાના વૃક્ષને પાણી ન મળ્યું તો તેના પાન નમી પડ્યા હતા અને સુકાઈ જાય છે અને તેના પાંદડા પણ ખરી પડે છે, બરાબર? ધીમે ધીમે કરીને પાંદડા સુકાય અને ખરવા લાગે છે. એટલે કેળાના વૃક્ષને પાણી ન મળવાથી
તે નમી પડે છે, સુકાઈ જાય છે અને ધીરે ધીરે કરીને ખરી પડે છે. બરોબર, કેળાના વૃક્ષને પાણી ન મળવાથી શું થાય તેનો જવાબ ખબર પડી ગઈ બાળકો. ચાલો તો એના પછીનો બીજા નંબરનો જોઈએ આપણે સવાલ. આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો આપણી આજુબાજુ પાણી વૃક્ષો હોય તો આપણે એને રોજ પાણી પીવડાવવા તો જતા નથી, તો એને પાણી ક્યાંથી મળે છે? એટલે આટલા મોટા વૃક્ષો તાજામાં જ રહે છે, તો આપણે જોઈએ એનો જવાબ. આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદથી મળે છે. બરોબર, આપણી આજુબાજુ અને જંગલોમાં જે વૃક્ષો થાય છે તે વૃક્ષોને પાણી વરસાદ પાસેથી મળે છે. કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ અને મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. નાના નાના છોડ હોય એના મૂળ બહુ લાંબા હોતા નથી, ટૂંકા હોય છે. બરાબર, એટલે થોડા સમય સુધી એને પાણી ન મળે તો તે સુકાઈ જાય છે. જ્યારે મોટા મોટા વૃક્ષોના મૂળ કેવા હોય, ખૂબ જ મોટા, ઊંડે સુધી ફેલાયેલા હોય છે. એટલે આજુબાજુની જમીનમાં જે વરસાદનું પાણી ભેગું થયું હોય જમીનની અંદર નીચે, તો એ મૂળ દ્વારા પાણી ખેંચીને વૃક્ષો પોતાની પાણી પોતાના થડને પાણી આપે છે. બરાબર, ચાલો એના પછીનો સવાલ જોઈએ. શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? તો કયા કયા? તો કે છે, હા, મેં પ્રાણીઓને તળાવમાં, નદીમાં અને હવાડામાં પાણી પીતા જોયા છે. બરાબર, દરેક જીવજંતુઓ, મનુષ્યો, પશુ પંખીઓ બધાને પાણીની જરૂર પડે છે, તો બધા ક્યાંક ને ક્યાંકથી તો પાણી મેળવતા હોય છે. તો આ પ્રાણીઓ પણ નદી, તળાવ અને હવાડામાં પાણી પીવે છે. બરાબર, ચાલો એના પછીનો સવાલ જોઈએ આપણે. તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે તો કઈ રીતે તે પાણી પીવે છે? તમે કોઈ પ્રાણીને પાણી પીવડાવ્યું છે? તો કે છે, હા, મેં મારી પાળેલી ગાયને ડોલથી પાણી પાયું છે. બરાબર, આપણી જેમ એક ગ્લાસથી એ ધરાય રહે નહીં, એને તો મોટું ટબ ભરીને અથવા ડોલ ભરીને પાણી જોઈએ. એટલે કે છે, મેં એક ગાય પાળી હતી, એ ગાયને મેં ડોલથી પાણી પાયું છે. તેમજ મારા ઘરની આજુબાજુ રહેતા કૂતરાને પણ માટીની ઠીબમાં પાણી મૂક્યું છે અને તે દરરોજ તેમાંથી પાણી પીવે છે. તો આ ગાય અને કૂતરા, બરાબર, એ બધાને આપણે પાણી પીવડાવી શકીએ છીએ. જેટલા પાલતુ પ્રાણીઓ હોય એને આપણે પાણી પીવડાવી શકીએ છીએ. તો આ પાલતુ પ્રાણીઓ અલગ અલગ રીતથી પાણી પીતા હોય છે. અમુક મોંથી પીતા હોય છે, એટલે કે હોઠનો ઉપયોગ કરતા હોય છે, જ્યારે અમુક જીભનો ઉપયોગ કરતા હોય છે. તો ગાય કેવી રીતે પાણી પીવે? તો ગાય કહેશે, પોતાના મોં વડે. બરાબર, એટલે કે હોઠ વડે પાણી. આપણે આગળ પાઠ જોયો તેમાં હોઠથી પાણી પીતા અને મોંથી, જીભથી પાણી પીતા એવા પ્રાણીઓ જોયા હતા. તો ગાય મોં વડે પાણી પીવે અને જ્યારે કૂતરો જીભ વડે. કૂતરા, બિલાડી, હરણ બધા જીભથી પાણી પીતા હોય છે. ચાલો હવે આના પછીનો આગળનો સવાલ આપણે જોઈએ. હા, અહીંયા આપણે પાઠના સવાલો જે આપેલા હતા એ પૂરા થયા. આમાં થોડોક નીચે ફકરો આપ્યો છે, એના પછી જે કવિતા છે તે કવિતા તરફ આગળ જઈશું. તમે વાંચ્યું કે અપ્પુને કેળાના વૃક્ષોને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? બરાબર, તો આપણે જે કેળાના વૃક્ષ હતા એ તો કે અપ્પુ રોજ કેળા ખાતો હતો, એટલે એને પાણી પોતાની સૂંઢમાં ભરી લાવી અને પીવડાવ્યું. બરાબર, તો બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવતા હશે એ પણ આપણે જોયું. વૃક્ષો મોટે ભાગે વરસાદથી પાણી મેળવે છે. આગળ સવાલમાં જોયું ને કે મોટા મોટા વૃક્ષોના મૂળ છે કુંડે સુધી ફેલાયેલા હોય અને આજુબાજુની જમીનમાંથી જે પાણી શોષાયેલું ભેગું થયું હોય જમીનમાં, તે પાણી આ મૂળ ખેંચી લે છે અને પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે ત્યારે વૃક્ષો નવા નવા થઈ જાય છે, તેનો દેખાવ પણ નવો થઈ જાય છે. બરાબર, એના પાન નવા આવે છે ને, જૂના પાન ખરી જાય, નવા પાન આવે એટલે વૃક્ષ પણ નવું દેખાય છે. તો ચાલો આપણે કવિતા વાંચીએ, આપણે કવિતા ગાઈએ. સામે પેજ ઉપર એક કવિતા આપી છે તે આપણે જોઈએ. ચાલો,
આવ્યા વાદળ જાદુ લઈ. શું કહે છે? આવ્યા વાદળ જાદુ લઈ. તમારી પાસે ચોપડી છે તો એ ચોપડી ખુલ્લી રાખજો, બરાબર. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. ગોરા થઈને એટલે વાદળ કેવા હોય? સફેદ હોય, બરાબર. અને જ્યારે એ પાણી ભરવા જાય એટલે એમાં કાળા થઈને આવે છે, અને કાળા વાદળ આવે એટલે તરત વરસાદ વરસે છે. આવ્યા વાદળ જાદુ લઈને. જાદુ લઈને કેમ એવું કહે છે? ધોળા વાદળ વરસાદ લઈ પાણી લઈને આવે, પછી કાળા થાય અને કાળા વાદળ વરસી જાય ત્યાર પછી તરત જ એ ધોળા થઈ જાય છે. એટલે આ વાદળ જાદુ કરતા હોય તેવું લાગે છે. શ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. શું કહે છે? શ્વાન હરણા હાથી ઘોડા અને આવ્યા હંસ હંસલીના જોડા. તમને અહીંયા આગળ આજુબાજુ આ કવિતાની આજુબાજુ જે વાદળા દેખાય છે એ વાદળામાં બધા આકારો દેખાય છે. કેવા? હંસના અને ઘોડાના, શ્વાન, બરાબર. શ્વાન એટલે કૂતરા. તો શ્વાન, હરણા, ઘોડા અને હંસ હંસલીના જોડા સામે દેખાય છે ને તમને? હંસ હંસલીના જોડા, બરાબર. હા, આ બાજુ હંસ હંસલીના જોડા દેખાય છે, આ ઘોડા જેવો આકાર દેખાય છે, બરાબર. અને આ નીચે અહીંયા આગળ પણ જો, હા, અહીંયા આગળ પણ તમને એક આકાર દેખાતો હશે, બરાબર. તમારી પાસે છે ને ચોપડી? હા, તો એમાં પણ તમને હાથી, ઘોડા, શ્વાન ને બધાના આકારો દેખાય છે. તો કહેશે આમાં શ્વાન, હરણા, હાથી, ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. ક્યારેક હરણા થઈને આવે, દોડાદોડી કરતા આવે. આ વાદળા બધા જુદા જુદા આકારો લઈને આવે છે. તો ક્યારેક કે છે હરણા થઈને આવે છે અને દોડાદોડી કરતા આવે છે. ઘણી વખત ધીમે ધીમે ચાલે છે. આવ્યા વાદળ જાદુ લઈને. પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ન દેખાય. શું કહે છે? પળમાં એટલે થોડીક વારમાં જ આકાશ એકદમ ચોખ્ખું થઈ જાય, થોડીક વારમાં પાછા કાળા કાળા વાદળો ઘેરાઈને આવે છે. ક્યારેક મહિનાઓ સુધી તે દેખાતા નથી અને ક્યારેક તો અઠવાડિયા સુધી વરસ્યા જ કરે છે. આવ્યા વાદળ જાદુ લઈને. ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો વાદળ ના ટળતા. એટલે કે છે ક્યારેક તો એવા બધા વાદળ આકાશમાં નાકાશમાં રહે છે કે વાદળને આપણે ના વરસાદ જોઈતો હોય તેમ છતાં પણ આવે જ છે. આવ્યા વાદળ જાદુ લઈને. અઠવાડિયા સુધી વરસ્યા કરે એટલે આપણે પણ કંટાળી જઈએ કે હવે આ વરસાદ બંધ થાય તો આપણને બહાર જવાની મજા આવે. એટલે વાદળ ટાળવા હોય તો એ ટળતા નથી, વરસાદ બંધ કરવો હોય તો પણ થતો નથી. ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ્ય થઈ દીસે, ક્યારેક કરા સ્વરૂપે વરસે. તો કે આ વાદળ કેવા છે? ક્યારેક ખૂબ જ મોટેથી ગળગડાટ કરે છે અને વરસે છે, અને ક્યારેક તો એમાં મેઘધનુષ પણ દેખાય. મેઘધનુષ ક્યારે દેખાય? તો વરસાદ જ્યારે બંધ થઈ જાય છે, એકદમ સુંદર વાતાવરણ દેખાય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે, સાત રંગોવાળું સપ્તરંગી, બરાબર. ક્યારેક કરા સ્વરૂપે પણ વરસે છે. તો ક્યારેક વરસાદ ચાલુ ને ચાલુ રહે, ઠંડુ વાતાવરણ થઈ જાય તો એ વરસાદ કરા સ્વરૂપે એટલે બરફના ગાંગડા સ્વરૂપે પણ વરસે છે. જ્યારે ઝાડપાનને તરસે. આવ્યા વાદળ જાદુ લઈને. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને, બરાબર. ક્યારેક તો વરસાદ વરસે નહીં તો ઝાડપાન પણ પાણી વગર તરસે છે. આવ્યા વાદળ જાદુ લઈને એટલે કે આ વાદળ ગોરા થાય અને કાળા થાય એમ જાદુ બતાવે છે. તો બાળકો, અહીંયા આગળ આ વરસાદની સરસ મજાની કવિતા આપણે જોઈ. હવે કવિતા પછી પાછળના પેજ ઉપર એના વિશે પ્રશ્નોના જવાબ આપેલા છે. બાળકો, આ પ્રશ્નોના જવાબ તમારી તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે, બરાબર. પાઠનું હેડિંગ મારી નવા પાન ઉપર સરસ મજાના અક્ષર કાઢી અને આ પ્રશ્નોના જવાબ ઉતારી લેવાના, જેથી કરીને પરીક્ષામાં પૂછાય તો તમને આવડે, બરાબર. તો આપણે ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. કવિને વાદળોમાં ઘણી વસ્તુઓ દેખાય છે, તો એ કઈ કઈ વસ્તુઓ છે? તો કવિને વાદળમાં કઈ કઈ વસ્તુઓ દેખાતી હતી? આપણે કવિતા જોઈ તો એના ફરતે જે ચિત્રમાં આકારો દેખાતા હતા તો એ આકારો કયા કયા હતા? તો કવિને વાદળોમાં શ્વાન, હરણા, હાથી, ઘોડા
અને હંસ હંસલીના જોડા વગેરે આકારોની વસ્તુઓ દેખાતી હતી. બરોબર યાદ રહ્યું, પરીક્ષામાં આ સવાલ પૂછાય તેવો છે. તો કવિને આકાશમાં અથવા તો વાદળોમાં શ્વાન, હાથી, ઘોડા, હરણા અને હંસ હંસલીના જોડા વગેરે જેવા આકારો અને વસ્તુઓ દેખાય છે. બરોબર, ચાલો બીજા નંબરનો સવાલ જોઈએ આપણે. બધા વાદળો શું કરે છે? તો બધા વાદળો આકાશમાં આમ તેમ દોડે છે. કોઈ વાદળ કોઈ વાર ગડગડાટ કરે છે અને તેમાં વીજળી ચમકે છે, અને વાદળા આપણે માટે વરસાદ લાવવાનું કાર્ય કરે છે. બરોબર, તો વાદળા શું કામ કરે છે અથવા તો શું કરે છે? તો વાદળા આકાશમાં આમ તેમ દોડાદોડી કરે છે. ક્યારેક તો મોટેથી ગડગડાટ કરીને વરસાદ વરસાવે છે, ક્યારેક વીજળી પણ ચમકે છે, અને વાદળા આપણા માટે વરસાદ પણ લાવવાનું કાર્ય કરે છે. ચાલો એના પછીનો સવાલ જોઈએ. વરસાદ પડે ત્યારે શું થાય છે? તો વરસાદ પડે ત્યારે શું થાય તો તમને બધાને ખબર હશે. બરાબર, કે વરસાદ પડે ત્યારે ચારે તરફ પાણી પાણી થઈ જાય છે. ખૂબ જ વધારે વરસાદ પડે તો આપણી આજુબાજુ પણ પાણી ભરાઈ જાય છે. ચારે બાજુ પાણી પાણી જ દેખાય છે. નદી નાળા તળાવ છલકાઈ જાય છે. નદી અને નાળા, નાળા એટલે આપણી આજુબાજુ જે ઘરનાળા હોય, નહેરો હોય, બરાબર, એને નાળા કહેવાય. તળાવ ને બધું છલકાઈ જાય છે. વરસાદથી ગરમી ઓછી થાય છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, અને વાદળાને લીધે સૂર્ય પણ ઢંકાઈ જાય છે. બરાબર, વરસાદ વધારે પડે ત્યારે તમે આ બધું જોયું છે ને, કે આપણી આજુબાજુ ચારે તરફ પાણી પાણી થઈ જાય છે, નદી નાળા તળાવ છલકાઈ જાય છે, વરસાદ પડે એટલે ગરમી પણ ઓછી થઈ જાય અને વાતાવરણ ઠંડુ બની જાય છે, અને વાદળોને લીધે સૂર્યપ્રકાશ મળતો નથી, સૂર્ય પણ ઢંકાઈ જાય છે, થોડું અંધારું જ અંધારું લાગે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં બોલવા લાગે છે, નાના બાળકો કાગળની હોળી બનાવી પાણીમાં તરતી પણ મૂકતા દેખાય છે, વૃક્ષો વનરાજી તાજગી અનુભવે છે. વનરાજી એટલે ચારે બાજુ જે વૃક્ષો હોય એને વનરાજી કહેવાય. જંગલ જેવું વાતાવરણ થાય ને એને વનરાજી કહે છે. તો કહે છે, વૃક્ષો અને બધી જ વનરાજી તાજગી અનુભવે છે. ચારે તરફ હરિયાળી હરિયાળી છવાઈ જાય છે. મોર ટેહુંક ટેહુંક બોલે છે અને ખેડૂતોના મોં પર આનંદની લાગણી છવાઈ જાય છે. કહે છે, બરાબર, વરસાદ પડે એટલે ખેડૂતો પણ ખુશ થઈ જાય છે, કારણ કે વરસાદ પડવાથી એમના પાક સારો થાય છે, અને મોર પણ ટેહુંક ટેહું બોલવા લાગે છે. એટલે વરસાદ પડે ત્યારે આ બધું થાય છે. બરાબર, ચાલો એના પછીનો આગળનો સવાલ આપણે જોઈએ. તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? તો મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? બરાબર, આમાં બે અલગ અલગ સવાલ છે. તો એમાં પહેલો સવાલ છે, તમે મેઘધનુષ્ય જોયું છે? તો કહેશે હા, તમે મેઘધનુષ્ય જોયું હશે. તો મેઘધનુષ્ય ક્યારે જોઈ શકો છો? તો મેઘધનુષ્ય વરસાદ આવ્યા પછી જોવા મળે છે, અને મેઘધનુષ્ય સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં જોવા મળે છે. બરાબર, મેઘધનુષ્ય બપોરમાં જોવા મળતું નથી. તો કેમ એવું, સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં? તો જે તરફ સૂર્ય ઉગ્યો હોય એની વિરુદ્ધ દિશામાં જોવા મળે. સૂર્યના કિરણો આછા એવા પડતા હોય ત્યારે મેઘધનુષ્ય રચાય છે. બરાબર, એટલે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. સૂર્ય ઉગે એની વિરુદ્ધ દિશામાં આપણને મેઘધનુષ્ય, એની સામેની તરફ કિરણો પડતા હોય સૂર્યની સામેની તરફ, એટલે સાત રંગો રચાય છે, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ. ચાલો એના પછીનો સવાલ છે, વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? તો વરસાદ પડે ત્યારે મને આનંદ લાગે છે. બરાબર, આનંદ થાય છે. વાતાવરણ ગરમીવાળું હોય અને એકદમ ઠંડક પ્રસરી જાય, ધીમો ધીમો વરસાદ આવતો હોય એટલે આપણને મજા આવે, આનંદ આવે છે. વાદળમાંથી આવતો ગડગડાટ સાંભળવાની અને વીજળી જોવાની મજા પડે છે. બરાબર, વાદળોનો ગડગડાટ અને વીજળી ચમકે, સરસ એવી લાઇટ દેખાય એટલે પણ જોવાની મજા આવે છે.
વરસાદમાં ભીંજાવાની અને નાહવાની ઈચ્છા થાય છે. શરૂઆતનો વરસાદ પડતો હોય ત્યારે એમાં નાહવા જવાની ખૂબ જ મજા આવતી હોય છે. બરાબર, એ વરસાદ પડે ત્યારે ખૂબ જ મજા આવે છે. ચાલો એના પછીનો સવાલ છે, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો વરસાદ જ્યારે પડતો હોય ત્યારે મેં આકાશમાં વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા પણ જોયા છે. જોયા છે ને, વરસાદ ખૂબ જ વરસતો હોય અને એક બાજુ વીજળીના ચમકારા થતા હોય, વાદળો ગડગડાટ કરતા હોય. બરાબર, તો કે છે વરસાદ પડતો હોય ત્યારે મેં આકાશમાં વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા પણ જોયા છે અને વાદળના ગડગડાટ પણ સાંભળ્યા છે. માણસોને વરસાદથી પલળતા જોયા છે અને વરસાદથી બચવા છત્રી ઓઢીને જતા માણસોને પણ જોયા છે. બરાબર, રસ્તા ઉપર આવું તમે દ્રશ્ય જોયું હશે કે કોઈ માણસો બહાર કામે ગયા હોય તો એ માણસો ચાલુ વરસાદમાં પલળતા જોયા છે, કોઈને છત્રી ઓઢીને વરસાદથી બચતા પણ જોયા છે. બરાબર, અને ઘણાને વરસાદમાં ફરતા પણ જોયા છે. વરસાદમાં કાગળની નાની હોડીને પાણીમાં તરતી મૂકતા અને વરસાદમાં છપછપિયા કરતા બાળકોને પણ જોયા હશે. બરાબર, ચાલો એના પછીનો સવાલ જોઈએ આપણે. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? તો વાદળો સિવાય વરસાદ આવે ત્યારે વીજળી ચમકતી આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ચાલો એના પછીનો એક સવાલ છે આપણે. આ સવાલ આપણો વધારાનો એક છે, ચોપડીમાં નથી આપેલો પણ પરીક્ષા લક્ષી છે એટલે આમાં મેં લખ્યો છે. એના પછીના બીજા ઘણા બધા સવાલ છે જે પરીક્ષા લક્ષી છે એ પણ આપણે જોઈશું આગળ. તો વરસાદથી આપણને શું લાભ થાય છે? વરસાદ પડે તો આપણને શું લાભ થાય છે? તો વરસાદથી આપણને પીવા માટે, ઘર વપરાશ માટે અને ખેતી કરવા માટે પાણી મળે છે. બરાબર, વરસાદ પડે તો જ આપણે અનાજ, બીજા પાકો તેમજ શાકભાજી ઉત્પન્ન કરી શકીએ છીએ અને વરસાદના પાણીથી તળાવ, નદી અને કૂવાના પાણીમાં જમા થાય છે જેથી બારેમાસ પાણી મળી રહે છે. તો શું કહે છે આપણને આ સવાલ? તો વરસાદ પડે તો આપણને પીવા માટે, ઘર વપરાશ માટે, ખેતી કરવા માટે જરૂરી પાણી મળી રહે છે અને વરસાદ પડે તો જ આપણે અનાજ અને બીજા પાકો તેમજ શાકભાજીનું ઉત્પાદન કરી શકીએ છીએ. બરાબર, વરસાદ ન પડે તો આ બધું સુકાઈ જાય છે અને મોંઘવારી વધે છે. તો કે છે વરસાદનું પાણી નદી, તળાવ અને કૂવામાં જમા થાય જેથી આપણને બારેમાસ ચોમાસાની ઋતુ ન હોય તો પણ તેમાંથી પાણી વાપરવા માટે મળી રહે છે. એટલે ચોમાસામાં જરૂરી વરસાદ પડે તો નદી, તળાવ અને કૂવા ભરાઈ રહે છે. ચાલો એના પછીનું આપણે આગળ જોઈએ. અહીંયા આગળ જુઓ બાળકો, કાગળની હોળી બનાવો અને તેને પાણીમાં તરતી મૂકવાની છે. બરાબર, તમને કાગળની હોળી બનાવતા આવડતું હોય અને વરસાદ પડે તો એ વરસાદના પાણીમાં તમારે હોળી બનાવીને મૂકવાની છે અને રમવાનું છે. નીચે જુઓ, તમને વરસાદ સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદ સમયે કોઈને મુસીબતમાં જોયા છે? તો તમારા વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર તમારે દોરવાનું છે. તો કે છે ઓછો વરસાદ પડ્યો હોય અથવા તો વધારે વરસાદ પડ્યો હોય. બરાબર, તો તમે ક્યારે વધારે વરસાદ પડ્યો હોય ત્યારે કોઈ અગવડતા, બરાબર, અગવડતા એટલે કે મુસીબત તમને આવી છે, મુશ્કેલી પડી છે? તો કે છે હા, અને એમાં ફસાયેલા, મુસીબતમાં ફસાયેલા લોકોને જોયા છે. તો કે છે હા, એક વર્ષે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડ્યો હતો ત્યારે અમારા સોસાયટીમાં પાણી ભરાઈ ગયું હતું. બરાબર, જે નીચેવાળા મકાનો હતા તેમાં તો ઘરમાં પાણી આવી ગયા હતા. અમને બધાને શાળામાંથી રજા પણ મળી ગઈ હતી અને હું અને મારો ભાઈબંધ ઘૂંટણ સુધી પાણીમાં આમ ત્યાં ચાલીને આવ્યા હતા. બરાબર, શાળાઓ હતા અને શાળામાં વરસાદ પડ્યો હતો તો શાળાએથી ઘરે આવતા સુધીમાં અમારા ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું હતું ને એ પાણીમાં અમે ચાલીને આવ્યા હતા.
રસ્તામાં ઘણા વાહનો પણ બંધ થઈ ગયા હતા, બરાબર, અને બાળકો વરસાદથી પરેશાન થઈ ગયા હતા. તો વધારે વરસાદ પડ્યો હતો ત્યારે અમે આ બધી મુશ્કેલીઓ અનુભવી હતી. તેમજ કે છે, અમુક વખત ગામડાઓમાં ખૂબ જ વધારે વરસાદ પડે ત્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે. તો કે છે, જુઓ, આ ગામમાં ખૂબ જ વધારે વરસાદ પડવાને કારણે બધા જ ઘરમાં ઘણું બધું પાણી આવી ગયું છે, બરાબર. તો અહીંયા આગળ તમને ચિત્રમાં સામે ઉપર જુઓ, ગ્રામ પંચાયતનું મકાન છે, એમાં ઉપર ચડેલા લોકો પણ તમને દેખાય છે. આ ગામમાં પૂર આવ્યું કહેવાય, બરાબર, કે જે નીચાણવાળા મકાનો હતા એ બધામાં પાણી ભરાઈ ગયું હતું. અને ગામમાં એક પાક્કું મકાન હતું ગ્રામ પંચાયતનું, એમાં ગામના બધા લોકો ઉપર ચડી ગયા છે વરસાદથી બચવા માટે. પાણી ભરાઈ ગયું હતું, બરાબર, વાહનો પણ ડૂબી ગયા હતા અને ચાલવામાં પણ બધાને ખૂબ જ તકલીફ થઈ રહી હતી. તો આ પ્રકારનું ચિત્ર તમારે અહીંયા આગળ તમારી પાસે જે ચોપડી છે ને એમાં જગ્યા આપી છે એમાં દોરવાનું છે, બરાબર. ચાલો હવે આપણે આમાં આગળના વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નો થોડા જોવાના છે. પાઠ તમારો અહીંયા પૂર્ણ થાય છે, પણ એમાં જે વધારાના પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈ લઈશું, તેનો અભ્યાસ કરી લઈશું. કે વરસાદ વધારે પડે ત્યારે શું થાય છે? તો જ્યારે વરસાદ વધારે પડે ત્યારે નદીઓમાં વિનાશકારી પૂર આવે છે. ખૂબ જ વધારે પડતો વરસાદ પડે તો શું થાય? નદીઓમાં વિનાશકારી, નદી આખી છલકાઈ જાય છે. વિનાશ એટલે ખૂબ જ નુકસાન થાય, બરાબર, બધું તૂટી ફૂટી જાય, નદીની બહાર પાણી આવી જાય, ગામમાં પાણી આવી જાય, એટલે ખૂબ જ નુકસાન થાય છે ને વિનાશકારી પૂર કહેવાય. અને ચારે બાજુ જળબંબાકાર થઈ જાય છે. જળબંબાકાર એટલે પાણીથી બધું છલકાઈ જવું. પૂરમાં પાક, ઘરવખરી, ઢોર ઢાંખર તણાઈ જાય છે, અનાજની તંગી સર્જાય છે, આર્થિક નુકસાન થાય છે અને અતિવૃષ્ટિ કહેવાય છે, બરાબર. કે ખૂબ જ વધારે વરસાદ પડે એને શું કહેવાય? પૂર આવે એને અતિવૃષ્ટિ. અતિ એટલે ખૂબ જ વધારે પડતો વરસાદ. તો વધારે પડતો વરસાદ પડવાને કારણે શું થાય? તો પાક, ઘરવખરી, ઢોર ઢાંખર બધું જ તણાઈ જાય છે અને અનાજની પણ તંગી સર્જાય છે. તંગી એટલે કે અછત, ખાવા પીવા માટે અનાજ ન મળવું તેને તંગી કહેવાય. અને આર્થિક નુકસાન પણ થાય છે, બરાબર, અને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. એના પછીનો સવાલ છે, વરસાદ ઓછો પડે ત્યારે શું થાય? આ આપણે વધારે વરસાદ પડે ત્યારે શું નુકસાન થાય છે તે જોયું, અને ઓછો વરસાદ પડે ત્યારે શું થાય છે તે આપણે જોઈએ. તો કે છે, વરસાદ ઓછો પડે ત્યારે નદી નાળા સુકાઈ જાય છે, બરાબર. નદી અને તળાવ ને બધું હોય, સરોવર, એ બધામાં પાણી વરસાદ ન પડવાને કારણે ખૂટી રહે છે અને સુકાઈ પણ જતું હોય છે. તેમજ કૂવાના તળ પણ ઊંડા જતા રહેતા હોય છે. કૂવામાં જે પાણી હોય એ પણ ખૂબ જ ઊંડે સુધી જતું રહ્યું હોય છે. પાણીની તંગી પડે છે અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ઢોર ઢાંખર મનુષ્યો બધાને પીવા માટે પાણી પણ ઓછું મળે છે અને અનાજને પણ પાણી મળતું નથી. પાક અને ઘાસચારો પૂરતો નહીં મળવાથી ઢોર અને મનુષ્યમાં પણ ભૂખમરો થવાથી મૃત્યુ થાય છે. 2-3 મહિના સુધી અથવા આખું વર્ષ વરસાદ ન આવવાથી અનાજની તંગી થાય છે. તેમજ ઢોર ઢાંખર માટે ઘાસચારો પણ થતો નથી અને તેને કારણે ભૂખમરો આવે છે. ખાવાનું ન મળવાને કારણે ઘણી વખત મનુષ્ય અને પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. તો વરસાદ ઓછો પડે તો પણ આ નુકસાન થાય છે, બરાબર. ચાલો એના પછીનો આગળનો સવાલ આપણે જોઈએ. આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે અને કઈ કઈ? તો આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર. શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ પડે છે. ચાલો એના પછીનો સવાલ જોઈએ આપણે, કરા એટલે શું? બાળકો, કરા એવો શબ્દ સાંભળ્યો છે, જોયા છે. કરા એટલે બરફના ગાંગડા જે આકાશમાંથી પડતા હોય છે. અને આ શાના કારણે પડે છે? તો વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ જતું હોય છે ત્યારે વરસાદ પડે તો એ વરસાદ ખૂબ જ ઠંડકને કારણે ઠરી જાય છે અને એમાંથી એ બરફ બની જાય છે. એટલે નીચે આવતા આવતા એ
થોડાક નાના થઈ જશે, બરાબર. આકાશનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે, નીચું હોય, એના કારણે બરફના ગાંગળા થઈ જતા, એને કરા કહેવામાં આવે છે. તો આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપા ઠંડીને લીધે જામી જતા બરફ રૂપે જમીન પર પડે છે, તેને કરા કહેવામાં આવે છે, બરાબર. એટલે આકાશમાંથી નીચે પડતા જે વરસાદરૂપી પાણી, બરાબર, આકાશમાંથી પડતું વરસાદરૂપી પાણી ઠંડીને કારણે જામી જાય છે. આપણે ફ્રીજમાં વધારે પડતું ઠંડુ કરીએ તો એ શું થાય, પાણીની ટ્રે મૂકી હોય તો એ બરફ બની જાય છે ને. એવી જ રીતના આકાશમાં વધારે ઠંડીને કારણે જે વરસાદરૂપી ટીપા પડે છે તે ઠંડકને લીધે જામી જાય છે અને જમીન પર પડે છે, તેને કરા કહે છે, બરાબર. ચાલો એના પછીનો સવાલ આપણે જોઈએ. વરસાદ ન પડે તો તેની ખેતી પર શી અસર થાય છે? તો વરસાદ ન પડે તો ખેતરોમાં અનાજ, કઠોળ, શાકભાજી જેવા પાકો, ખેતીના પાકો થઈ શકતા નથી, બરાબર. વરસાદ ન પડે તો શું થાય? તો વરસાદ ન પડે તો અનાજ, કઠોળ, શાકભાજી જેવા ખેતીના પાકો થતા નથી, કારણ કે તેને પાણી મળતું નથી. ચાલો એના પછી આગળનો સવાલ જોઈએ. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? તો પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનસ્પતિને પડે છે, બરાબર. સમગ્ર જીવજંતુ, મનુષ્યો અને પશુ પંખીઓને જીવવા માટે પાણીની જરૂર પડે છે. એટલે પૃથ્વી ઉપર વસતા દરેક જીવોને પાણીની જરૂર પડે છે. ચાલો એના પછીનો સવાલ છે. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, ભૂગર્ભ ગટર એટલે જમીનની અંદર, બરાબર. જમીનની અંદર જે ગટર લાઈન હોય એ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. તો વરસાદ રૂપે પડેલું પાણી ગટર લાઈન જતી હોય તો એમાં જતું હોય છે, વેળામાં જાય, તળાવમાં, નદીમાં વહી જાય છે અને નદી મારફતે તે દરિયામાં જતું રહે છે, બરાબર. અતિવૃષ્ટિ એટલે શું? તો આપણે આગળ આ સવાલ એક જોઈ ગયા કે અતિવૃષ્ટિ એટલે વધારે વરસાદ. તો અતિવૃષ્ટિ એટલે ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ આપણે, ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. તો એનાથી બીજો એક સવાલ છે, ઊંધો એટલે કે એનો વિરુદ્ધ, કે અનાવૃષ્ટિ એટલે શું? અનાવૃષ્ટિ એટલે જોઈએ, ચોમાસાની ઋતુમાં વરસાદ પડે નહીં કે ખૂબ જ ઓછો પડે, બરાબર. વરસાદ ન પડવો અથવા વરસાદ ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહેવામાં આવે છે. તો બાળમિત્રો, અહીંયા આગળ એ સવાલો આપણા પૂર્ણ થયા. હવે પરીક્ષાલક્ષી વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા આપણે અગાઉના પાઠમાં જોયા હતા એ પ્રમાણે આપણે આ પાઠમાં પણ જોવાના છે. ચાલો તો આપણે વિકલ્પો માટે તૈયાર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. આગળના પાઠમાં આપણે જોયા તે પ્રમાણે વિકલ્પોનો સાચો વિકલ્પનો ક્રમ અક્ષર અ, બ, ક, ડ જે સાચો હતો હોય એ સામે ચોરસમાં લખવાનો છે. તમારે તમારી નોટબુકમાં ચાર વિકલ્પમાંથી જવાબમાં જે સાચો વિકલ્પ આવતો હોય તે આખો લખવાનો છે, બરાબર. અપ્પુ કોણ હતો? તો જવાબ કરીને અપ્પુ અ હાથી, બરાબર. નીચે જ કરીને હાથી, એવી રીતના લખવાનું છે. ચાલો એના પછીનો બીજો સવાલ જોઈએ, બીજો વિકલ્પ. અપ્પુએ કેળાના વૃક્ષને પાણી કેવી રીતે પાયું? ડોલ વડે, મો વડે, સૂંઢ વડે કે નળ ખોલીને? તો આપણને ખબર છે કે અપ્પુ હાથી હતો, બરાબર. તો અપ્પુએ સૂંઢ વડે પાણી પીવડાવ્યું. તો ક્રમક્ષર ક આવશે, બરાબર. ચાલો ત્રીજા નંબરનો જોઈએ. હાથી સાના વડે શરીર પર પાણી છાંટીને સ્નાન કરે છે? મો વડે, સૂંઢ વડે, કાન વડે કે દાંત વડે? તો બધા જ બાળકોને આનો સવાલ આવડે છે.
तो हाथी सूंड वाड़ी पोताना शरीर पर पानी छाटे स्नान करे छे। क्रम अक्षर कयो लखीशु आपणे? ब। ચાલો એના પછીનો જોઈએ। તમારા ઘરે પાળેલા પશુઓ ગાય ભેંસ બળદ અને બકરી ને તમે કેવી રીતે પાણી પીવડાવો છો? તો આપણે નદીમાં લઈ જઈને, ઘરે ડોલ દ્વારા, કૂવા પર કે સાગર પર લઈ જઈને। સાગર પર લઈ જવાય, આપણા ઘરની આજુબાજુ દરિયો હોય ના હોય, બરાબર, ઘરે ડોલ દ્વારા કે નદીમાં લઈ જઈને, આપણી આજુબાજુ નદી હોય તો નદીમાં લઈ જઈને આપણે પાણી પીવડાવી શકીએ છીએ, અને નદી ન હોય તો ઘરે ડોલ દ્વારા આપણે એને પાણી પીવડાવીએ છીએ। એટલે શું લખીશું? ક્રમ અક્ષર ક, બરાબર। ચાલો એના પછીનો જોઈએ આપણે, પાંચમા નંબરનો વિકલ્પ। કઈ ઋતુમાં લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરે છે? તો આનો જવાબ બધાને આવડે, ચોમાસાની ઋતુમાં, બરાબર। ચોમાસાની ઋતુમાં લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરે છે, તો ક્રમ અક્ષર કયો થશે? બ। ચાલો છઠ્ઠા નંબરનું જોઈએ, વરસાદ કઈ ઋતુમાં આવે છે? તો વરસાદ ઉનાળામાં આવે, શિયાળામાં આવે, વસંત ઋતુમાં આવે, ચોમાસામાં। અત્યારે તો ગમે તે ઋતુમાં આવે છે, પણ મોટે ભાગે કઈ ઋતુમાં વરસાદ આવે? તો કે છે ચોમાસામાં। કયો ક્રમ અક્ષર લખીશું આપણે? ડ। તો લખી દેવાનો ડ, તમારે જવાબમાં ચોમાસામાં લખવાનું ડ કરીને। ચાલો સાતમા નંબરનો જોઈએ, વરસાદના પાણીમાં રમવા માટે નાના બાળકો કાગળમાંથી શું બનાવે છે? એ પણ તમને બધાને આવડે, રમકડા બનાવે, મોટર બનાવે, હોડી બનાવે કે ડિઝાઇન બનાવે? તો કે છે વરસાદના પાણીમાં રમવા માટે કાગળની હોડી બનાવવામાં આવે છે, બરાબર। શું લખીશું જવાબમાં? હોડી। એટલે કે ક્રમ અક્ષર ક, બરાબર। અહીંયા આગળ ડિઝાઇન લખવાનું નથી, ક્રમ અક્ષર ક। ચાલો આઠમા નંબરનું જોઈએ આપણે, વાદળા શામાંથી બને છે? તો સફેદ રૂમાંથી, કારખાનાના ધુમાડામાંથી, આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી કે રોકેટના ધુમાડામાંથી? બોલો વાદળા શેમાંથી બને? તો કે છે આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી વાદળા બને છે, આ ત્રણમાંથી કશું આવે નહીં, બરાબર। તો શું લખશો તમે ક્રમ અક્ષર? બ, બરાબર, ક્રમ અક્ષર બ। ચાલો અહીંયા આગળ આપણા વિકલ્પો પૂરા થાય છે, એના પછી પ્રશ્ન નંબર બેમાં યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, બરાબર। યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે, ખાલી જગ્યાઓ બધી આવડે એવી જ છે। ચાલો ત્યારે, હાથી ખાલી જગ્યા વડે પાણી પીવે છે, તો હાથી સેના વડે પાણી પીવે? સુંઢ વડે, બરાબર। તો ખાલી જગ્યામાં શું લખવાનું? સુંઢ, ખાલી જગ્યામાં સુંઢ લખવાનું છે। ચાલો બીજા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યાની ઋતુમાં નદીમાં પૂર આવે છે, તો કઈ ઋતુમાં નદીમાં પૂર આવે? પૂર આવે એટલે નદી આખી છલકાઈ જવી, તો નદીમાં ચોમાસાની ઋતુમાં પૂર આવે છે, ખાલી જગ્યામાં શું લખવાનું? ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવે છે। ચાલો ત્રીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈશું, ચોમાસાની ઋતુને ખાલી જગ્યા ઋતુ પણ કહે છે, તો ચોમાસાની ઋતુને કઈ ઋતુ કહેવાય? વર્ષા ઋતુ, બરાબર। ચોમાસાની ઋતુનું બીજું નામ શું છે? વર્ષા, ખાલી જગ્યામાં શું લખવાનું? વર્ષા। ચાલો ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ, આકાશમાં પાણીની વરાળ એકઠી થઈ ખાલી જગ્યા બને છે, બરાબર। આકાશમાં પાણીની વરાળ, જે દરિયાનું પાણી હોય, સૂર્યની ગરમીને લીધે ગરમ થાય છે, અને તેમાંથી જે વરાળ, ઝીણો ઝીણો ધુમાળા જેવું દેખાય છે ને ગરમ પાણી થાય ત્યારે, એને વરાળ કહેવાય। તો આ વરાળ ભેગી થઈ આકાશમાં ઊંચે ચડે છે, અને ઊંચે ચડી એના વાદળા બને છે, એટલે આકાશમાં પાણીની વરાળ થઈ શું બને? તો કે છે વાદળા, બરાબર, ખાલી જગ્યામાં લખવાનું વાદળા। ચાલો પાંચમા નંબરનું, વરસાદ પડવાથી ધરતી પર ચારેય બાજુ ખાલી જગ્યા છવાઈ જાય છે, તો વરસાદ પડે એટલે ચારેય બાજુ કેવું દેખાય છે? લીલું લીલું છમ,
એક ધરતી પર ચારે બાજુ લીલોતરી છવાઈ જાય છે. લીલોતરીને બદલે તમે હરિયાળી લખો તો પણ સાચો જવાબ થાય, બરોબર? એટલે ખાલી જગ્યામાં લીલોતરી અથવા હરિયાળી લખવાનું. ચાલો એના પછીની ખાલી જગ્યા છઠ્ઠા નંબરની. આકાશમાં વાદળા ઠંડા પડતા પાણીના ટીપા રૂપે નીચે પડે છે, જેને ખાલી જગ્યા કહીએ છીએ, બરોબર? તો આકાશમાં વાદળા ઠંડા પડતા પાણીના ટીપા રૂપે જે નીચે પડે છે તેને શું કહેવામાં આવે છે? તો કે છે તેને આપણે વરસાદ કહીએ છીએ, બરોબર? ઠંડા પડતા નીચે ટીપા પડે અને આપણે વરસાદ કહીએ છીએ. ખાલી જગ્યામાં શું લખવાનું? વરસાદ. ચાલો સાતમા નંબરની ખાલી જગ્યા જોઈએ. વરસાદથી બચવા માટે લોકો ખાલી જગ્યા ઓઢીને બહાર નીકળે છે. બધાને આ ખાલી જગ્યા આવડે, તો શું ઓઢીને નીકળે? બરોબર, છત્રી, રેનકોટ પહેરવાનું આવે. અહીંયા આગળ લખ્યું હોય કે ખાલી જગ્યા પહેરીને બહાર નીકળે છે, પહેરીને એવું લખ્યું હોય તો રેનકોટ લખવાનું, અને ઓઢીને કીધું હોય તો છત્રી લખવાનું. ખાલી જગ્યામાં શું લખવાનું? છત્રી, બરોબર? અહીંયા આગળ છત્રી લખવાનું. આઠમા નંબરની ખાલી જગ્યા જોઈએ. ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકે પછી વાદળોનો ગડગડાટ સંભળાય છે. શું સંભળાય છે? વીજળી ઝબૂકે પછી વાદળોનો ગડગડાટ સંભળાય છે, બરોબર? ચાલો અહીંયા આગળ આપણી આ ખાલી જગ્યાઓ પણ પૂર્ણ થાય છે. ખાલી જગ્યાઓ તમારે નોટબુકમાં લખી નાખવાની, વિકલ્પો પણ લખી કાઢવાના, અને એના પછી પ્રશ્ન નંબર ત્રણમાં વિધાનો ખરા છે કે ખોટા તેની સામે યોગ્ય નિશાની કરો. તો ચાલો પહેલા નંબરનું જોઈએ આપણે. ચોમાસાની ઋતુમાં ભીના કપડાં જલ્દી સુકાતા નથી, બરોબર? એ તો દરેકને ખ્યાલ હશે કે ચોમાસામાં વરસાદ પડતો રહેવાથી કપડાં જલ્દી સુકાતા નથી, તો આ વિધાન કેવું થશે? સાચું થશે, બરોબર? તો અહીંયા આગળ સાચાની નિશાની કરી દેવાની. ચાલો એના પછી બીજા નંબરનું. શિયાળાની ઋતુમાં આપણને વીજળી થતી જોવા મળે છે, સાચું છે કે ખોટું? વીજળી ક્યારે થાય? ચોમાસામાં. તો આ વિધાન ખોટું છે, બરોબર? ત્રીજા નંબરનું. વાદળા સમુદ્રમાંથી પાણી ભરે છે તે પછી આકાશમાંથી વરસે છે. સમુદ્રમાં પાણી ભરવા જાય ના જાય, બરોબર? વાદળા બંધાય, વાદળો વરાળે ભેગી થઈ વાદળા બંધાય અને એમાંથી વરસાદ પડે છે, એટલે આ વિધાન ખોટું થશે. ચાલો ચોથા નંબરનું જોઈએ આપણે. ઉનાળામાં વધુ ગરમી પડે તો વધુ વરસાદ આવે, બરોબર? કેમ એવું? એનું કારણ કે ઉનાળામાં વધારે ગરમી પડે તો સૂર્ય જે દરિયાનું પાણી હોય તે ગરમીને લીધે ગરમ થઈ એની વરાળ વધારે બને છે, અને વધારે વરાળ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, એટલે આ વિધાન સાચું થશે. ચાલો એના પછી પાંચમા નંબરનું. વાદળાઓમાં આપણને ઘણા બધા જુદા જુદા આકારો જોવા મળે છે. તો આપણે કવિતામાં જોયું હતું ને કે કવિને વાદળોમાં કેટલા આકારો દેખાતા હતા? શ્વાન, હરણાન, હાથીન, ઘોડાન, હંસલીના જોડાન, બરોબર? તો ઘણા બધા આકારો તમે પણ વરસાદ વરસે ત્યારે જોજો, તમને દેખાશે, એટલે આ વિધાન સાચું થશે. ચાલો એના પછીનું છઠ્ઠા નંબરનું આપણે જોઈએ કે અપ્પુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું, સાચું છે? ના, અપ્પુએ જંગલના બધા વૃક્ષોને પાણી નહોતું પાયું, ફક્ત કેળાના વૃક્ષને પાણી પાયું હતું. કેમ એવું? કારણ કે એને કેળા બહુ ભાવતા હતા, બરોબર? અને બીજા તો મોટા મોટા વૃક્ષો હતા જે જમીનમાંથી પાણી પોતાની જાતે મેળવી લેતા હતા, એટલે આ વિધાન આપણું ખોટું થશે. ચાલો એના પછી સાતમા નંબરનું જોઈએ. ચોમાસામાં વરસાદ વધુ પડે તો તેને અતિવૃષ્ટિ કહે છે, એટલે આ વિધાન સાચું થશે, બરોબર? ચાલો
તો આપણા અહીંયા ખરા ખોટા પણ પૂરા થાય છે. હવે એના પછીનો ચોથા નંબરનો અને છેલ્લો સવાલ, બંધ બેસતા જોડકા રચો. બાળમિત્રો, અહીંયા આગળ તમારે જવાબમાં જો જવાબ લખવાની જગ્યા વધારે આપી હોય તો સામેની સાચી વિગત લખવાની, અને જગ્યા ઓછી આપી હોય તો એનો ફક્ત ક્રમ અક્ષર લખવાનો. બરાબર? તો અહીંયા આગળ જુઓ, વિભાગ અ અને વિભાગ બ. અમાંથી આપણે વિભાગ બમાંથી એના જવાબો શોધવી અને ઉત્તરવાળા ખાનામાં લખવાના છે. તો ચોમાસું, તો ચોમાસામાં શું થાય? વરસાદ વધારે પડે. બરાબર? એટલે ક્રમક્ષરનો પાંચમો નંબર અહીંયા આગળ, ચોમાસામાં વધારે વરસાદ પડે એટલે પાંચમા નંબરનું લખવાનું, અથવા તો પાંચ નંબર લખવાનો. વરસાદથી બચવા, તો વરસાદથી બચવા રેનકોટ પહેરીએ અથવા તો છત્રી. તો અહીંયા છત્રી નથી આપ્યું એટલે આપણે રેનકોટ સાથે જોડી દેવાનું છે. ત્યાર પછી ઉનાળો, તો ઉનાળામાં શું થાય? ઉનાળામાં ગરમી પડે. બરાબર? એટલે અહીંયા આગળ ઉનાળાને આપણે ગરમી સાથે જોડી દઈશું. બરાબર? ચાલો ચોથા નંબરનું, આકાશમાં વીજળી ચમકે. તો આકાશમાં વીજળી ક્યારે ચમકે? વાદળોનો ગડગડાટ સંભળાય પછી. બરાબર? તો બે નંબર લખી કાઢવાનું, અથવા બે નંબર સાથે જોડી દેવાનું. ત્યાર પછી મેઘધનુષ્ય, તો મેઘધનુષ્ય ક્યારે? સપ્તરંગી. બરાબર? એના રંગો કેટલા હોય? સાત. એટલે મેઘધનુષ સપ્તરંગી હોય. તો બાળકો, અહીંયા આગળ આપણો આ જોડકા પણ પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં આજનું હોમવર્ક થોડું થોડું કરી બધું જ લખી નાખવાનું છે. ફરીથી આપણો આજનો અહીંયા પાઠ અને આજનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આજનું બધું જ હોમવર્ક તમારે કરી દેવાનું છે.